જેના વિશે તમે ગયા ધોરણની અંદર પણ અભ્યાસ કર્યો છે. વર્તુળ એક ભૌમિતિક આકૃતિ છે, જે આકૃતિ વિશે તમે શીખી ગયા છો. આ ચેપ્ટરની અંદર આપણે એના કેટલાક પદો વિશે અભ્યાસ કરશું. વર્તુળાકાર આકૃતિ કોને કહેવાય એ તમને ધ્યાનમાં છે. જેમ કે આપણે ડિસ્ક હોય, પછી બંગડી હોય, પછી એ જ પ્રકારે આપણે વર્તુળાકાર ઘણી બધી વસ્તુ જેમ કે રિંગ છે, તો એ બધી જ વસ્તુ વર્તુળાકાર છે. બરાબર, તો એ ભૌમિતિક આકાર છે. એના વિશે જ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. વર્તુળનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. કોઈ બાંધકામ હોય ત્યાં પણ વર્તુળાકાર વસ્તુ આપણને જોવા મળે છે. એટલે વર્તુળાકાર વસ્તુ વિશે શીખવા માટે આપણે વર્તુળ વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો જોઈએ આપણે વર્તુળમાં. તો વર્તુળ દોરવા માટે સૌ પ્રથમ તમે શું કરો છો? તો આપણે એક પરિકરનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર પેન્સિલ વડે સૌ પ્રથમ આપણે એક બિંદુ દોરીએ છીએ. બરાબર, આ બિંદુને મેં ઓ નામ આપું છું. ઓકે, ત્યારબાદ આપણે શું કરીએ છીએ? અમુક અંતરની ત્રિજ્યા લઈએ છીએ. બરાબર, તો અમુક અંતર લઈએ, અમુક માપ લઈએ, આટલું માપ. અને પછી આપણે શું કરીએ? આ જે કેન્દ્ર છે એના ફરતે આપણે સર્કલ દોરીએ છીએ. ઓકે, આવી રીતે આપણે વર્તુળની રચના સામાન્ય રીતે કરીએ છીએ. તો આ જે વર્તુળ છે, આ જે વર્તુળ છે એની અંદર ઓ શું થાય? તો ઓ જે છે એ વર્તુળનું કેન્દ્ર થાય. બરાબર, જે ઓ છે એને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. અને આ જે એનો વર્તુળાકાર ભાગ છે, એ વર્તુળાકાર ભાગની અંદર ઘણા બધા બિંદુઓ આવેલા છે. એક, બે, ત્રણ આપણે ગણી પણ લઈ શકીએ તેવા અસંખ્ય બિંદુઓ આવેલા છે. તો આવા અસંખ્ય બિંદુઓનો જે ગણ છે, એ ગણ ભેગો મળીને વર્તુળની રચના કરે છે. બરાબર, અહીંયા તમે શું કર્યું? તો પહેલા આપણે પરિકરને એ ઓ બિંદુ પર રાખ્યું છે, અને પેન્સિલ વાળો ભાગ આપણે અહીંયા કોઈ બિંદુ પાસે રાખ્યો છે. અહીંયા કોઈ બિંદુ એટલે મેં પી નામ આપું. તો તમે ટૂંકમાં ઓપી જેટલું માપ લઈને પછી ત્રિજ્યા, એટલે ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું છે. બરાબર, તો ઓપી શું થાય? એની ત્રિજ્યા થાય. ઓકે, તો એના પર આવતા પહેલા આપણે આટલી વસ્તુ સમજી લઈએ કે વર્તુળની રચના આપણે આવી રીતે કરીએ છીએ. ઓકે, તો વર્તુળ એમાં આપણે જોવાનું છે વર્તુળની વ્યાખ્યા. તો વર્તુળની વ્યાખ્યા છે કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. એટલે કે એક નિશ્ચિત બિંદુથી, એટલે કે આપણે નિશ્ચિત બિંદુ ઓ લીધું હતું, તો એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને. ઓકે, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતર આપણે શું લીધું? પી લીધું. તો એ પી જેટલું જ માપ લઈને આપણે વર્તુળ દોરીએ તો આપણને આ રીતે વર્તુળ મળે. તો આજે ઓપી જેટલું માપ છે એટલું માપ લઈને આપણે વર્તુળ દોરીએ તો એ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને આપણે કહીશું વર્તુળ કહે છે. ઓકે, આ થઈ ગઈ આપણે વર્તુળની વ્યાખ્યા અને વર્તુળની આકૃતિ. વર્તુળની આકૃતિ તમને ખબર જ છે, છતાં પણ આપણે ઉદાહરણ તરીકે દોરીએ છીએ. બરાબર, હવે આપણે આગળ વધીએ તો એના કેન્દ્ર વ્યાખ્યા જોઈએ. કેન્દ્ર કહે છે.
અને આ છે વર્તુળ. તો વર્તુળને આ રીતે પણ આપણે વિભાજન કરવામાં આવે છે. વર્તુળનો બહારનો ભાગ કોને કહીશું આપણે? તો વર્તુળનો બહારનો ભાગ એની વ્યાખ્યા થશે, તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે જે વર્તુળ પરના બિંદુઓ છે એટલે કે વર્તુળની જે ત્રિજ્યા છે એની બહારના જેટલા બી બિંદુઓ છે એ બધા જ બિંદુઓ વર્તુળની બહારના ભાગમાં આવેલા કહેવાય. બરાબર, એટલે વર્તુળની જે ત્રિજ્યા છે, જે વર્તુળનો આકાર છે, જે વર્તુળાકાર ભાગ છે એની બહાર જેટલા બી બિંદુ આવેલા હોય એ બધા વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુ કહેવાય. એટલે આપણે લખીશું કે વર્તુળાકાર પ્રદેશની બહારના ભાગમાં આવેલ બિંદુઓ કણ એ વર્તુળની બહારનો ભાગ છે. તેવી રીતે વર્તુળની અંદરનો ભાગ તો એ કોને કહીશું આપણે? વર્તુળની અંદરનો ભાગ એટલે કે એની જે ત્રિજ્યા છે એનાથી ઓછા અંતરે. બરાબર, ત્રણ ભાગ પડે છે, વર્તુળની બહારનો ભાગ, અંદરનો ભાગ અને વર્તુળ. તો વર્તુળની અંદરના ભાગમાં આપણે પાછું વર્તુળને નથી લેવાનું, એટલે વર્તુળની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને નથી લેવાનું પણ ત્રિજ્યાથી ઓછા અંતરે આવેલા બિંદુઓ. બરાબર, તો વર્તુળાકાર પ્રદેશની અંદર ના ભાગમાં આવેલા બિંદુઓનો કણ એ વર્તુળની અંદરનો ભાગ છે. અથવા તો આપણે એવું લખી શકીએ કે ત્રિજ્યાથી ઓછા અંતરે આવેલા બિંદુઓનો બધા
અંદાજ શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે બધી ત્રિજ્યા છે કેમ? કેમ કે જેવો આ બધા રેખાખંડનો એક અંત્યબિંદુ, અંત્યબિંદુ તમને બધાને ખબર હશે કે આ રેખાખંડ છે તો એનો એન્ડ પોઈન્ટ, જ્યાં રેખાખંડ પૂરો થઈ જાય તો એક એન્ડ પોઈન્ટ ઓ છે અને બીજું શું છે? પી છે. તો જે રેખાખંડનો એક અંત્યબિંદુ વર્તુળ પર વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. આપણે આકૃતિમાં જોઈએ એક અંત્યબિંદુ કેન્દ્ર છે, બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ છે, તે પી ક્યુ આર કોઈ પણ હોઈ શકે. તો આ જે રેખાખંડ આપણને મળે છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો જે રેખાખંડનો એક અંત્યબિંદુ વર્તુળનો કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનો કોઈ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આકૃતિમાં આપણને ઓપી, ઓક્યુ અને ઓઆર વર્તુળની ત્રિજ્યા જોવા મળે છે. ઓકે, હવે આગળ વધીએ. તો આગળ જઈએ આપણે નવા ટોપિક પર, વર્તુળની જીવા. વર્તુળની જીવા, તો વર્તુળની જીવા માટે મેં આકૃતિ દોરું છું. અહીંયા આ વર્તુળ છે જેનું કેન્દ્ર છે ઓ. હવે અહીંયા કોઈ બિંદુ આવેલું છે પી અને અહીંયા કોઈ બિંદુ આવેલું છે ક્યુ. પી અને ક્યુ બંને બિંદુ વર્તુળ પરના જ છે, આમાં કેન્દ્ર કે બીજી કોઈ પણ વસ્તુ આવતી નથી. હવે મેં પીક્યુ ને જોડી દઉં છું તો મને રેખાખંડ પીક્યુ મળે છે. તો જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના જ બિંદુ હોય, શબ્દ પર ધ્યાન આપજો, જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ, એમાં કેન્દ્ર આવતું નથી, બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના જ બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. બરાબર, જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના જ બિંદુઓ હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. અહીં આકૃતિની અંદર આપણને જીવા કઈ મળે છે? PQ. તો જીવા PQ એટલે રેખાખંડ PQ એ વર્તુળની જીવા છે. આગળ જોઈએ વર્તુળનો વ્યાસ. હવે વ્યાસ એટલે એ વર્તુળની જીવા પરથી આવશે, તો એના માટે બી આપણે આવી આકૃતિ દોરીએ જેનું કેન્દ્ર ઓ છે. પણ વ્યાસની અંદર શું છે કે વ્યાસ જે છે એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. હવે એ કઈ રીતે? તો એ કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્યાંથી? કેન્દ્રમાંથી. અહીંયા પી અને ક્યુ. વર્તુળના વ્યાસની વ્યાખ્યા આપણે એવી રીતે બી આપી શકીએ કે વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. અથવા એવું બી લખી શકીએ કે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. હવે એ મોટામાં મોટી કઈ રીતે થઈ? તો તમે માપી શકો છો આ જે અંતર છે, ધારો કે અહીંયા પી ક્યુ છે, તો આ જે અંતર છે તે કેન્દ્રમાંથી જે અંતર પસાર થાય એના કરતા ઓછું જ હશે.
દિવાલોમાં કેટલું થાય ઓછું થતું જાય. કેન્દ્ર પાસે સૌથી મોટું એટલે વ્યાસ કહેવાય, એને મોટામાં મોટી જીવા એટલે વ્યાસ કહેવાય. અને કેન્દ્રથી જેમ દૂર જશું તેમ જીવાનું માપ કેવું થાય, નાનું થતું જાય. હવે તમે વિચારશો કે માત્ર એક જ જીવા મળે, એક જ વ્યાસ હોય વર્તુળનો, તો એવું નથી. બરાબર, જેમ વર્તુળની ત્રિજ્યા અસંખ્ય છે, કેમ કે વર્તુળ પરના બિંદુ કેવા છે, અસંખ્ય છે, એ વર્તુળની ત્રિજ્યા આપણે કેવી મળે છે, અસંખ્ય મળશે. તમે જેટલી ત્રિજ્યા દોરવા માંગો એટલી ત્રિજ્યા તમે દોરી શકો છો. જીવા પણ અસંખ્ય છે, તમે કોઈ જીવા આ રીતે બી દોરી શકો, આ રીતે પણ દોરી શકો, આ રીતે બી દોરી શકો, આ રીતે પણ દોરી શકો. આમ તમે કોઈ પણ જીવા ગમે તે બિંદુને જોઈને, પણ બંને બિંદુ વર્તુળ પરના હોવા જોઈએ, તો તમે અસંખ્ય જીવા દોરી શકો. તેવી જ રીતે વ્યાસ પણ આપણે અસંખ્ય દોરી શકીએ. કઈ રીતે? તો આ PQ છે, આ રીતે વર્તુળમાંથી આ MN પાસ થાય, તે જ રીતે AB XY આમ આપણને અસંખ્ય વ્યાસ પણ મળશે. હવે બીજું એક એના પરથી જે બીજું પરિણામ મળે છે, તો અહીંયા જુઓ કેન્દ્ર પાસે થી પસાર થાય તેને આપણે વ્યાસ કહીએ, પણ કેન્દ્ર થી ક્યુ જેટલું અંતર એને આપણે શું કહીએ, ત્રિજ્યા કહીએ. એ પણ તમને ખબર હશે આટલી વસ્તુ એ શું છે, ત્રિજ્યા છે. અને આ બાજુ શું છે, ત્રિજ્યા છે. એનો મતલબ કે ત્રિજ્યાને બે વડે ગુણીએ, બમણી કરીએ તો વ્યાસ બની જાય. બરાબર, કે આ ત્રિજ્યા વત્તા આ ત્રિજ્યા, એક વખત ત્રિજ્યા ને બીજી વખત ત્રિજ્યા, એટલે બે વાર ત્રિજ્યા થઈ, એટલે બે ગુણ્યા ત્રિજ્યા, તો શું થાય, વ્યાસ થાય. એટલે આપણે વ્યાસને આવી રીતે બી લખી શકીએ, વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા. એટલે આપણે લખવું પડે કે ત્રિજ્યાના બમણાને વ્યાસ કહે છે, અથવા તો વ્યાસના અડધાને ત્રિજ્યા કહે છે. કે વ્યાસને જો આપણે બે વડે ભાગીએ તો આપણને શું મળશે, ત્રિજ્યા મળશે. એટલે આ બંને સૂત્ર લખવાની અંદર MCQ ની અંદર જરૂરી છે. વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે. ધારો કે એક ઉદાહરણ જોઈએ, આપણે વ્યાસ છે 10 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે, તો વ્યાસ છે 10 ભાગ્યા 2, મતલબ 5 સેન્ટીમીટર. ડાયરેક્ટ જવાબ ના આવતો હોય તો સૂત્ર મૂકીને ગણવામાં આવે, ડાયરેક્ટ થી આવતો હોય તો એ સારું કહેવાય. બરાબર, પછી ત્રિજ્યા છે 7 સેન્ટીમીટર, તો વ્યાસ કેટલો થાય, 2 × 7 એટલે 14 સેન્ટીમીટર. આ રીતે તમે જાતે પણ ઉદાહરણ બનાવીને લખી શકો છો. તો આ બંને સૂત્ર આપણે ધ્યાનમાં રાખશું.